दोस्तों હું છું ભરત ભોકિયા ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે થેન્ક યુ ધારા નંબર સ્વાધ્યાય 2.2 ધારા નંબર 11 એક ઉંમરનો કોયડો તમને આપેલો છે કે ભારતના દાદાની ઉંમર છે તેના પિતા કરતાં 26 વર્ષ વધુ છે અને ભરતના પિતા છે તે ભરત કરતાં 29 વર્ષ મોટા છે અને જો આ ત્રણેય છે તેમની ઉંમરનો સરવાળો 135 વર્ષ થતો હોય તો તમારે ત્રણેયની ઉંમર મેળવવાની છે હવે ત્રણેયની ઉંમર મેળવવા માટે અમે પહેલાં તો આપણે સાંકેતિક ભાષામાં એટલે ગણિતની ભાષામાં ચલ સ્વરૂપે ત્રણેયની ઉંમર લખવી પડશે ત્યારબાદ જ આપણે ત્રણેયની ઉંમર મેળવી શકશું તો સૌ પ્રથમ આપણે ભરતના પિતાજીની ઉંમર ધારી લઈએ કેમ કે ભરતના પિતાનો ઉંમર બંનેના એટલે કે દાદા અને પુત્ર બંને સાથે તેનો સંબંધ છે ધારો કે ભરતના પિતાની ઉંમર બરાબર 21 વર્ષ હવે દાદા છે એ પિતા કરતા 26 વર્ષ મોટા છે માટે ભરતના દાદાની ઉંમર x + 26 વર્ષ જ્યારે પુત્ર છે ભરત પોતે તેના કરતા પિતાજી 29 વર્ષ મોટા થશે એટલે પિતાની ઉંમરમાંથી 29 વર્ષ બાદ કરતા તમને મળશે પુત્રની ઉંમર એટલે કે ભરતની ઉંમર તો પિતા 21 વર્ષના પિતા છે તેને ઉંમરમાં 26 વર્ષ ઉમેરો દાદાની ઉંમર થઈ ગઈ પિતાની ઉંમરમાંથી 29 વર્ષ બાદ કરો એટલે પુત્રની ઉંમર થઈ ગઈ આ પ્રમાણે વ્યવસ્થિત ધ્યાન રાખી અને તમારે અહીં ઉંમર નક્કી કરવાની છે એક હસવાની વાત કીધું યાદ રાખો કે ક્યારેક જો અડાવડું થઈ જશે તો દાદાની ઉંમર અને પિતાજીની ઉંમર અથવા પુત્રની ઉંમર છે તેમાંથી નાના મોટાની સંભાવના થઈ શકે છે તો એ ધ્યાન રાખજો આ ઉપરાંત હવે તમને એ પૂછે ત્રણેયની ઉંમરનો સરવાળો એટલે કે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ એક્સ પ્લસ એક્સ પ્લસ 26 પ્લસ એક્સ માઇનસ 29 બરાબર 135 એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ ત્રણેય થઈ ગયા તમારા એક્સ એટલે 3x પ્લસ હવે 26 માંથી 29 બાદ કરશો તો 26 માઇનસ 29 કરશો એટલે માઇનસ 3 નો ઘટાડો આવશે 135 3x માઇનસ 3 સામે બાજુ જાય એટલે પ્લસ થશે 135 પ્લસ 3x બરાબર 138 x બરાબર 138 ભાગાકારમાં 3 માટે x બરાબર 3 6 12 અને 3 6 18 તો x બરાબર તમને મળશે 46 વર્ષ તો 138 ભાગાકારમાં 3 x બરાબર 46 x આપણે પિતા કોની ઉંમર ધારેલી છે પિતાજીની ઉંમર ધારેલી છે એના આધારે આપણે દાદાની અને ભરતની હાલની ઉંમર મેળવી શકશું પિતાની ઉંમર બરાબર 46 વર્ષ દાદાજીની ઉંમર બરાબર 46 પ્લસ 26 છ અને છ 12 બધી 1 એટલે 72 દાદા છે તેની ઉંમર આવશે 72 વર્ષ ભરતની ઉંમર બરાબર 46 માંથી આપણે 29 બાદ કરવાના છે અહીં 16 માંથી 9 જાય તો 7 વધશે 3 માંથી 2 જાય તો 1 વધશે બાદબાકી તમે કરશો તો તમને મળશે 17 વર્ષ તો ભરતની હાલની ઉંમર છે 17 વર્ષ છે આ મુજબ પિતા પુત્ર અને દાદા ત્રણેયની ઉંમર આપણે આ રીતે
મળી શકી છે. તો ખાસ ઘણો અગત્યનો કોયડો છે જે ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. તમે તમારા દઢીકરણ માટે નોટબુકમાં નોંધી લેશો. આ ઉપરાંત તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખો, અને જો કોઈ વિદ્યાર્થીઓ છે તેમને તમારા મિત્રો સુધી, વિદ્યાર્થીઓ હોય ગણિત તથા તમારા ધર્મ ભણે, તો આ વિડીયો છે તેને શેર કરો. તમને પણ વિદ્યાર્થી વિડીયો ગમે તો લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.